નમસ્તે મિત્રો તો કરંટ અફેર હવે દર પાંચ દિવસે એટલે કે પંદર તારીખ વીસ તારીખ પચીસ તારીખ અને ત્રીસ તારીખ આવી રીતે આપવાનો એક એક્સપેરિમેન્ટ કરું છું તો પાંચથી દસ જુલાઈ સુધીના મહત્ત્વના કરંટ અફેરના મહત્ત્વના મુદ્દા શોર્ટમાં જોઈ લઈએ પ્રથમ છે દેશનો પ્રથમ ઈ વેસ્ટ પ્લાન્ટ ક્યાં સ્થાપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તો ઈ વેસ્ટ પ્લાન્ટ છે પ્રથમ દેશનો બેંગલુરુ ખાતે સ્થાપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો જે ઉપયોગ કરીએ છીએ અને પછી તે બિનઉપયોગી બને છે અને એમનો જમા થતો રહે છે એના એ બાબતના ઈ વેસ્ટને ઈ કચરાના નિકાલ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે તો દેશનું પ્રથમ ઈ વેસ્ટ પ્લાન્ટ બેંગલુરૂ ખાતે સ્થાપવાનો નિર્ણય લેવામાં આવેલ છે મહત્વની બાબત છે એના પછીનો મુદ્દો કઈ બેંકને હાલમાં ભારતમાં શાખા ખોલવા માટે આરબીઆઈએ મંજૂરી આપી છે તો એ છે બેંક ઓફ ચાઇના તો જે ચાઇનાની બેંક છે મુખ્ય બેંક એને પણ હવે મંજૂરી આપવામાં આવે છે કે ભારતમાં પોતાની શાખા ખોલી શકશે નેક્સ્ટ મુદ્દો હાલમાં જ ત્રીજા નંબરનો મુદ્દો છે હાલમાં સુપ્રીમ કોર્ટે કયા કેન્દ્રશાસિત પ્રદેશને મતલબ કે રાજકીય રાજધાની પ્રદેશ પણ કહી શકાય રાજ્યનો દરજ્જો નો આપવાની જાહેરાત કરી તો આ છે દિલ્હી દિલ્હીને રાજ્યનો દરજ્જો આપવા બાબતનો જે મુદ્દો હતો એમાં કેન્દ્ર સુપ્રીમ કોર્ટે મનાઈ ફરમાવી છે કે તેને હાલ રાજ્યનો દરજ્જો આપી શકાય નહીં દિલ્હી વિશેની થોડીક બાબતો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપરાજ્યપાલ છે અનિલ જેબલ છે નેક્સ્ટ મુદ્દો કયા વર્ષે થનાર વસ્તી ગણતરીને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સંગ્રહ કરવામાં આવશે તો વસ્તી ગણતરી આપણે જાણીએ છીએ કે દર દસ વર્ષે થતી હોય છે તો બે હજાર અગિયાર બાદ હવેની જે વસ્તી ગણતરી છે એ બે હજાર એકવીસમાં થશે જે વસ્તી ગણતરીના ડેટા છે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં સંગ્રહ કરવામાં આવશે જે સોળમી વસ્તી ગણતરી હશે મતલબ કે બે હજાર અગિયારમાં જે વસ્તી ગણતરી થઈ છે તે પંદરમી વસ્તી ગણતરી હતી ભારત સ્વતંત્ર ભારતની પ્રથમ વસ્તી ગણતરી ઓગણીસો એકાવનમાં અને પ્રથમ વસ્તી ગણતરી અઢારસો બોતેરમાં થયેલ હતી આગળનો મુદ્દો હાલમાં દુનિયાનું પ્રથમ ડિજિટલ આર્ટ સંગ્રહાલય ક્યાં ખોલવામાં આવ્યું તો ટોક્યો ખાતે આ ડિજિટલ સંગ્રહાલય ખોલવામાં આવેલ છે જે દુનિયાનું પ્રથમ ડિજિટલ આર્ટ સંગ્રહાલય છે જાપાનનું કેપિટલ ટોક્યો એન છે અને પ્રાઇમ મિનિસ્ટર સિન્જો એ બે છે છઠ્ઠા નંબરનો મુદ્દો હાલમાં સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું નામ બદલીને શું રાખવામાં આવેલ છે તો નામ રાખવામાં આવેલ છે સ્પોર્ટ્સ ઇન્ડિયા સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું નામ બદલવામાં આવેલ છે જેનું નામ છે સ્પોર્ટ ઇન્ડિયા હાલના ખેલ રાજ્યવર્ધન રાજ્યવર્ધનસિંહ રાઠોડ છે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સ્થાપના અઢારસો અને ચોર્યાસીમાં થયેલ અને તેનું મથક દિલ્હી ખાતે આવેલ છે નેક્સ્ટ મુદ્દો એના પછીનો જોઈએ તો સાત નંબરનો મુદ્દો હાલમાં કયા દેશના વડાપ્રધાન ત્રણ દિવસની ભારતની મુલાકાતે આવેલ હતા તો આ છે ભૂટાન દેશના વડાપ્રધાન ભારતની મુલાકાતે આવેલ હતા ભૂટાનની રાજધાની થિમ્પુ કરન્સી ભૂટાની રૂપિયો અને વડાપ્રધાન જે મુલાકાતે આવેલ હતા તેનું નામ છે તસેરિંગ તાપકે આઠમા નંબરનો મુદ્દો આચારસંહિતાના ભંગ માટે ચૂંટણી પંચે કઈ એપ લોન્ચ કરી તો આ છે સી વિઝીલા સી વિઝિલ સી વિઝિલ નામની એપ છે એ લોન્ચ કરેલ છે મતલબ એવો છે કે આચાર સંહિતા દરમિયાન કોઈ પણ એવો આચારસંહિતાને ભંગ કરનારી ઘટના બને તો ત્યાં ડાયરેક્ટ ફરિયાદ કરી શકાય મુખ્ય ચૂંટણી કમિશનર ઓમ પ્રકાશ રાવત છે નેક્સ્ટ મુદ્દો ચકાસીએ અહીંયા જે તમને વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપમાં પીડીએફ મળેલ છે અહીંયા થોડીક ભૂલ હતી તો એને સુધારીને મૂકેલ છે તો ક્રમ થોડોક ચેન્જ થાય છે દસમા નંબરનો મુદ્દો ક્રિકેટમાં બોલ સાથે છેડા કરવા બદલ નવા નિયમોમાં આઈસીસી દ્વારા શું જોગવાઈ કરવામાં આવેલ છે તો હવે ટેસ્ટ ક્રિકેટમાં બોલ સાથે જો કોઈ પ્લેયર છે એ છેડા કરશે તો એને છ ટેસ્ટ અને બાર વન સુધીનો પ્રતિબંધ લગાવી શકાય છે આઈસીસીની વાત કરીએ તો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ વડુમથક દુબઈ ખાતે છે સ્થાપના ઓગણીસો નવ છે ચેરમેન શશાંક મનોહર છે અને અધ્યક્ષ જહીર અબ્બાસ છે એના પછીનો મુદ્દો કયા રાજ્યએ સરકારી ભરતી વખતે ફરજિયાતપણે ડોપ ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો છે તો આ છે પંજાબ રાજ્ય પંજાબ રાજ્ય કોઈપણ જે ભરતી હોય છે એમાં ડોપ ટેસ્ટ કરવાના જે નિયમ છે એ ફરજિયાતપણે દાખલ કરેલો છે મુખ્ય મથક ચંડીગઢ છે હરિયાણા અને પંજાબનું સંયુક્ત ચંડીગઢ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહ રાજ્યપાલ પીપી ભંડારી છે બારમા નંબરનો મુદ્દો ગુજરાતની કઈ મહિલા ખેલાડીએ ચાર બાય ચારસો મીટર રીલે દોડમાં એશિયન ગેમ્સમાં ક્વોલિફાય કર્યું છે મતલબ કે એશિયન ગેમ્સ માટે તે ક્વોલિફાય છે એનું નામ છે સરિતા ગાયકવાડ સરિતા ગાયકવાડ આપણા ગુજરાત એટલે કે ડાંગ જિલ્લાના વતની છે નેક્સ્ટ મુદ્દો દુનિયાનું સૌથી ખાલી વિમાન મથક ક્યાં આવેલ છે તો આ શ્રીલંકા ખાતે આવેલ છે જેનું સંયુક્ત રૂપે ભારત અને શ્રીલંકા મેન્ટેનન્સ કરશે શ્રીલંકાની રાજધાની જયવર્ધને પુરમ કોટે છે અને કોમર્શિયલ રાજધાની કોલંબો છે કરન્સી શ્રીલંકન રૂપિયો છે અને પ્રેસિડેન્ટ મૈત્રીપાલ શિરસેના છે સૌથી ખાલી એટલે ઓછા પ્લેન આવતા હોય અને ઓછા વ્યક્તિઓની જે આ હવાજાહી હોય તેઓ ખાલી હવાઈ જહાજ ક્ષેત્ર કે વિમાન મથક શ્રીલંકા ખાતે આવેલ છે નેક્સ્ટ મુદ્દો હાલમાં કોણ રમતમાં કોણે રમતમાં સટ્ટેબાજીને માન્યતા આપવાની ભલામણ કરી તો જે વિધિ આયોગ છે કે જેને આપણે લો કમિશન કહીએ તેણે આવી ભલામણ કરી છે કે અમુક રમતોમાં જે સટ્ટેબાજી રમવામાં આવે છે તેને કાયદેસરની માન્યતા આપવામાં આવે નેક્સ્ટ મુદ્દો પંદર નંબર જુનિયર વર્લ્ડ વેઇટ લિફ્ટિંગમાં કોણે કાસ્ય પદક જીતો તો ભારત તરફથી દલ દલવી હેરાએ કાંસ્ય પદક જીતેલ છે આ જે જુનિયર વર્લ્ડ વેઇટ લિફ્ટિંગ છે જે ઉઝબેકિસ્તાનની રાજધાની તાસ્કંદ ખાતે યોજાયેલ હતું છો સોળ નંબર મુદ્દો સેમસંગે દુનિયાનું સૌથી મોટું કારખાનું ક્યાં સ્થાપ્યું તો આ છે ગ્રેટર નોઈડાના સેક્ટર એક્યાસીમાં ગ્રેટર નોઈડા ઉત્તર પ્રદેશમાં આવેલું છે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યપાલ રામનાયક અને સેમસંગ સાઉથ કોરિયાની કંપની છે જેની સ્થાપના ઓગણીસોને આડત્રીસમાં થયેલ હતી નેક્સ્ટ મુદ્દો જોઈએ તો સત્તર નંબરનો સત્તરમું વિશ્વ સંસ્કૃતિ સંમેલન ક્યાં આયોજિત થશે તો અહીંયા કેનેડા દેશમાં આ જે છે તે આયોજિત થશે આ બાબતને અહીંયા બાદ રાખજો એડિટિંગમાં ભૂલ છે અઢાર નંબરનો મુદ્દો કયા દેશના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવેલ હતા તો દક્ષિણ કોરિયાના જે રાષ્ટ્રપતિ છે જે ભારતની મુલાકાતે આવેલ હતા દક્ષિણ કોરિયાની રાજધાની રાજધાની સ્યોલ છે અને તેના જે રાષ્ટ્રપતિ છે મૂન જે ઇન છે જે ભારતની મુલાકાતે શ્રીલંકા ગયેલ છે તો આઈએનએસ ત્રિકંદ નામનું જે જહાજ છે એ સદભાવના યાત્રા માટે શ્રીલંકા ગયેલ હતું તો યાદ રાખવાનું રાખવું જરૂરી છે વીસ નંબરનો મુદ્દો પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી કેટલા વર્ષની સજા સંભળાવવામાં આવી તો તેને દસ વર્ષની અને તેમની જે દીકરી છે એને સાત વર્ષની સજા ફરમાવવામાં આવેલ છે પાકિસ્તાનની જે રાજધાની ઈસ્લામાબાદ છે રાષ્ટ્રપતિ હાલમાં મમનુન હુસેન છે નેક્સ્ટ મુદ્દો એકવીસ નંબરનો હાલમાં કયા દેશે અઢાર હજાર પાંચસો રાજ્ય કર્મચારીઓને બરખાસ્ત કરી દીધા તો તુર્કી સરકારે આવો પગલું લીધેલ છે અઢાર હજાર અને પાંચસો જે રાજ્ય કર્મચારીઓ છે એની સાથે જ બરખાસ્ત કરવામાં આવેલ છે બાવીસમો મુદ્દો જિમ્નાસ્ટિક વિશ્વકપમાં કોણે સુવર્ણ પદક પદક જીતો તો જિમ્નાસ્ટિક જે વિશ્વકપ છે એમાં દીપા કર્માકરે આ સુવર્ણ પદક જીતેલો છે જે ત્રિપુરા રાજ્યના વતની છે આ કપ તુર્કીમાં યોજાયેલ હતું ત્રિપુરાની રાજધાની અગરતલા મુખ્યમંત્રી કુમાર દેવ છે રાજ્યપાલ તથાગત રોય છે નેક્સ્ટ મુદ્દો ત્રેવીસ નંબર દુનિયાની સૌથી મોટી મોબાઈલ કંપનીનું ઉદઘાટન કોણે કર્યું તો આ જે હમણાં થોડી થોડા જ આગળના મુદ્દામાં ચર્ચા કરી તો નરેન્દ્ર મોદીએ આ ફેક્ટરીનું ઉદઘાટન કરેલ છે જે ઉત્તર પ્રદેશના નોઈડા ખાતે સ્થાપવામાં આવેલ છે ચોવીસમો મુદ્દો બે હજાર અઢારમાં યોજાનાર એશિયાઈ ખેલમાં ભારતીય હોકી ટીમના કેપ્ટ કેપ ટીમનું નેતૃત્વ એટલે કે કેપ્ટન કોણ હશે અહીંયા મુદ્દો બાકી રહી જાય છે હું ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઈશ આનું નામ પચીસમો મુદ્દો હાલમાં કયા રાજ્યે થર્મોકોલના વાસણો પર પ્રતિબંધ લગાવવામાં આવેલ છે તો આ છે હિમાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશે થર્મોકોલના જે વાસણો હોય છે એના પર પ્રતિબંધ લગાવેલ છે હિમાચલ પ્રદેશનું મથક શિમલા છે મુખ્યમંત્રી જયરામ ઠાકોર અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે અહીંયા જે એશિયાઈ ખેલ માં હોકી ટીમનું નેતૃત્વ કોણ કરશે એ પ્રશ્ન બાકી તો રહી ગયેલ છે બટ તમે જાતે પણ ફાઇન્ડ આઉટ કરે એને કોમેન્ટ બોક્સમાં લખવાનો પ્રયત્ન કરજો હવેથી કરંટ અફેર દર પાંચ પાંચ દિવસના અંતે આપવાનો પ્રયત્ન કરીશ અને થોડું ઘણું રહે છે ભૂલ એવું તો મને થોડુંક ડાયરેક્શન આપતા રહેજો કે જે મારી ભૂલ છે એ હું ફરી વખત વિડીયોમાં તમને કહી દઉં તો કોઈ ગેરમાર્ગે ના દોરે અથવા તો કોઈ વિડીયો મારાથી ભૂલ રહી છે અને કોઈ મને ગાઈડ કરે છે એ એ લોકોનો ખૂબ આભાર અને ડિસ્ક્રિપ્શનમાં જોઈ લેવું એ ભૂલ છે એ મેં નીચે દર્શાવેલી હોય છે થેન્ક યુ સો મચ